અને કે જે ઉપર હોય એમાં રાઈટ પાડો અને જે નીચે હોય એમાં ચોકડી કરો. એટલે જો તમને ઉદાહરણ દ્વારા શીખાડું કે જો આ મારી પાસે એક બોક્સ છે, એક ખોખો છે અને એમાં આ આ જે બોલ નાનો નાનો છે એ એક આપણે લઈ શકીએ, એક નીચે છે અને એક ઉપર છે. તો હવે આપણે રાઈટ અને રોંગ કરવાનું છે, એટલે કે સાચું અને ખોટું કરવાનું હોય તો આપણે શું કીધું કે જે ઉપર જે હોય એમાં રાઈટ પાડો અને જે વસ્તુ નીચે હોય એમાં ચોકડી પાડો. એટલે તમને સમજાઈ ગયું હશે કે જે વસ્તુ ઉપર હોય એમાં રાઈટ પાડવાની અને જે વસ્તુ નીચે હોય એમાં ચોકડી કરવાની. એવી રીતના તમે પેજ નંબર 13 ઉપર સાચું ઉપર હોય માં રાઈટ અને નીચે હોય એમાં ચોકડી કરવાની છે, જે હું તમને સમજાવું. જો એમાં શું છે કે ત્રણ નાના નાના છોકરાઓ છે જે લસર પટ્ટી ઉપર લસરી રહ્યા છે, તો એમાં જે સૌથી ઉપર બેઠો છે એના બોક્સ ઉપર રાઈટ કરવાનું અને જે નીચે બે છે છોકરા એ બેના બોક્સ ઉપર ચોકડી કરવાની રહેશે, કારણ કે બે નીચે નીચે છે એટલે ઉપર હોય એમાં રાઈટ અને નીચે હોય એમાં ચોકડી કરવાની. એના પછી જે છે કે સીરી આપેલી છે અને એમાં એક નાનકડું ટેડી બિયર છે અને એક ઉપર બોલ છે, તો ઉપર એવો શબ્દ આવ્યો કે ઉપર બોલ છે એટલે ઉપર જ્યાં હોય ત્યાં રાઈટ પાડવાની અને જ્યાં નીચે ટેડી બિયર છે એક નીચે ઢીંગલા જેવું તમને દેખાય છે ત્યાં આવશે ચોકડી. એના પછી છે તમને એક વૃક્ષ છે, એક ઝાડ દેખાય છે, જો ઝાડમાં નીચે ખિસકોલી છે, બિલાડી છે અને ઉપર એક પક્ષી એટલે એક ચકલી જેવું પક્ષી તમને દેખાતું હશે એ ક્યાં છે, તો કે ઉપર એટલે ઉપર હોય ત્યાં રાઈટ પાડવાની અને નીચે જે બે વસ્તુ ખિસકોલી અને બિલાડી એ બે દેખાય છે એમાં ચોકડી પાડવાની. એના પછી છે મોટી ઘડિયાળ તમને દેખાતી હશે આ બાજુના ચિત્ર ઉપર અને એમાં પણ એક બિલાડી જે છે એ નીચે છે અને ઉપર છે ઉંદર છે એ ઉપર તમને દેખાય છે ઘડિયાળની, એટલે ઉપર છે એમાં રાઈટ પાડો અને નીચે જે બિલાડી છે એમાં ચોકડી પાડવાની. એવી જ રીતના પેજ પાછળ ફેરવશું આપણે અને એમાં એક ગુહા એક ઘડો બનાવવા વાળો છે, એ ઘડો બનાવે છે માટીના વાસણથી, એ ઉપર જે ઘડો છે એમાં રાઈટ આવશે અને જે નીચે જે ઘડો છે એમાં ચોકડી આવશે. એના પછી છે તમને આટલી બધી બુક આપેલી છે જેનો એક મોટો થપ્પો કરેલો છે, સૌથી ઉપર છે જે બુક એ અહીંયા રાઈટ આવશે અને સૌથી નીચેની બુક છે એમાં ચોકડી આવશે. એવી જ રીતના તમારે નીચેના જે ચાર છે એ હોમવર્કમાં કરવાના છે કે ઉપર કયો